ભાઈચારાના વાતાવરણમાં હરખના તેડા, કોમી એકતાના પ્રતિક એવા સાવલી તાલુકાના ટુંડાવમાં આજે પણ હિન્દુ મુસ્લિમોના પ્રસંગમાં ચાલે છે રોટી વ્યવહાર. મુસ્લિમના લગ્નમાં હિન્દુ રસોઈ અને હિન્દુના લગ્નમાં મુસ્લિમ રસોઈ બનાવી ગ્રામજનોને જમાડી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાગલા પાડો અને રાજકારણના મુદ્દા ઉપર કેટલીક રાજકીય પાર્ટીઓ હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વૈમન્ય ઊભું કરે છે, ત્યારે સાવલી તાલુકાના ટુંડામાં પટેલ અને માલે સલામ ગારાસિયા જ્ઞાતિમાં બહુમતીમાં છે. અહીંયા વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે મરી લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપી એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. બંને કોમના લોકો લગ્ન પ્રસંગમાં એકબીજાને આમંત્રણ આપી જમવા બોલાવે છે. મુસ્લિમ સમાજમાં લગ્નના પ્રસંગમાં દાળ પુલાવ જરદુની રસોઈ બનતી હોય છે, પરંતુ આ લગ્નમાં હિન્દુ કોમના લોકો આવવાના હોય ત્યારે મુસ્લિમ સમાજ અન્ય કોમના લોકોને ધ્યાનમાં લઈ હિન્દુ રસોઈ બનાવે છે, જેથી તમામ લોકો એક જ પાથરના ઉપર જમી શકે તેની વિશેષ કાળજી રખાય છે, જેને કારણે ટુંડાવ વિસ્તારમાં આજ દિન સુધી કોમી એકતાના ભાવ લોકોના હૃદયમાં જળવાઈ રહ્યા છે. એકતાના ઉદાહરણ સમાવ ટુંડાના કમલેશભાઈ પટેલના પુત્ર શ્રીતના લગ્ન લેવાયા, જેમાં કમલેશભાઈએ સમગ્ર ટુંડાવ ગામના મુસ્લિમ સમાજને મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગે બનતી રસોઈ બનાવી તમામ ગ્રામજનોને જમાડ્યા હતા. કમલેશભાઈને આ પહેલથી ટુંડાવમાં હરખ સમાતો ન હતો. ટુંડાવમાં જે પ્રમાણે હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારો છે, જો તે પ્રમાણે આખા દેશમાં કોમી એકતા જોવા મળે, સૌ દેશવાસીઓ હિન્દુસ્તાની બની કામ કરે, તો ભારતને મહાસત્તા બનતા કોઈ અટકાવી શકે તેમ નથી. સોચ બદલીશું તો દેશ બદલતા વાર નહીં લાગે. આકાશ પટેલ, ZS TV, સાવલી. આજે ઉંડાવ ખાતે ભારતના ઇતિહાસમાં એક સુનહેરી અક્ષર લખાય એવો ઇતિહાસ બન્યો છે. જ્યારે ઉંડાવમાં કોઈ સામાજિક પ્રસંગો હોય ત્યારે મુસ્લિમો પોતાના હિન્દુ ભાઈઓને આમંત્રણ આપીને હિન્દુ રસોઈ બનાવે છે. આજે એ જ રીતના કલ્પેશભાઈ પટેલના બાબાનું લગ્ન છે, ત્યારે એમને મુસ્લિમોને ફરતો દાળ પુલાવ બનાવીને આજે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને ભારત દેશ આઝાદ થયો ત્યારથી ઉંડાવ ગામમાં ક્યારે પણ કોઈ જ્ઞાતિવાદની વાત નથી થઈ, બધા ખભે ખભા મિલાવીને સાથે રહે છે, અને એને લઈને ટુંડાવની પ્રગતિ પણ બહુ સારી છે. અને અમે આશા રાખીએ કે ટુંડાવનું આ ઉદાહરણ દેશ અને ગુજરાત ધ્યાનમાં રાખીને આગળ ચાલે, તો ક્યારે પણ કોઈ પણ ગામમાં કોઈ પણ શહેરમાં ક્યારે પણ કોમી દાવાના નહીં સર્જાય અને એ ગામ પ્રગતિ કરશે. મારી સાથે ઉભેલા બાબુભાઈ પટેલ, રવિન્દ્રભાઈ પટેલ અને ડાયાભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, અમે ચાર જણા આખા ગુજરાતને કોમી એકતાનો સંદેશો આપીએ છીએ. અને આ જ રીતે દરેક સમાજના લોકો ભેગા થઈને આ રીતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે તો ચોક્કસ દેશ આપણો અખંડ અને એકતા ભર્યો રહેશે અને દેશનો વિકાસ.